નમસ્કાર, હું છું સંદીપ. સ્વાગત છે આપનું ધર્મલોકમાં. દર્શક મિત્રો, દશેરાનો તહેવાર આવી રહ્યો છે. આ દશેરાનો તહેવાર એટલે અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો અને અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે. રાવણના 10 મસ્તક છેદી પ્રભુ શ્રી રામ આજના દિવસે વિજય પ્રાપ્ત કર્યો, તેથી આજનો દિવસ દશેરા તરીકે મનાવવામાં આવે છે. દશેરાના દિવસે આપણે રાવણ દહન જોઈને ખુશ થઈએ છે, પણ તે રાવણ આપણા માટે થોડા વધતા અંશે વસી નથી રહ્યો ને, તેની તપાસ કરવાની જરૂર છે. રાવણના 10 મસ્તક હતા, તેની સાથે સાથે તેનામાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, દ્વેષ, કપટ, હઠ અને આળસ આદિ દોષો પણ હતા. આ દોષોની સામે રાવણ પરાસ્ત થઈ ગયો હતો. આજે દશેરાના દિવસે આપણે આ 10 દોષો અંગે થોડો વિચાર કરીશું અને તે દોષો ટાળવા માટે આપણે શું શું કરવું જોઈએ તે અંગે પણ જ્ઞાન સંપાદન કરીશું. આ દશેરાના પ્રસંગે આ 10 દોષો કોને કહેવાય અને તેની ઉપર આપણે વિજય મેળવવા માટે શું કરવું જોઈએ તે અંગેની સર્વ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિરના વિદ્વાન સંત સાધુ પ્રેમ વત્સલદાસજી. જય સ્વામિનારાયણ. સ્વામી જય સ્વામિનારાયણ. સ્વામી, સ્વાગત છે આપનું ધર્મલોકમાં. તો આવો આપણે તેમને મળીએ અને તેમની પાસેથી મેળવીએ દશેરા અને 10 દોષો અંગેની સર્વ માહિતી. આજે આપણે આપણામાં રહેલા દોષો ટાળવા અંગે વાત કરી રહ્યા છે. સૌથી પહેલો, કામરૂપી દોષ કોને કહેવાય અને તેને ટાળવાનો શું ઉપાય છે? તમારો પ્રશ્ન છે કામ કોને કહેવાય અને ટાળવાનો શું ઉપાય છે. તો કામ એટલે કે પુરુષને સ્ત્રી પ્રત્યેની અને સ્ત્રીને પુરુષ પ્રત્યેની આસક્તિ, એને કામ કહેવાય છે. જે ગ્રસ્ત પુરુષ હોય તે પોતાની પત્નીની સાથે શાસ્ત્રોમાં જે નિયમો કહેલા છે તે પ્રમાણે તેનો સંગ કરે અને પુત્રની ઉત્પત્તિ કરે તેને ગ્રસ્તનું બ્રહ્મચર્ય કહેવામાં આવેલું છે. પરંતુ કોઈ પુરુષ પોતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રીનો તેની ઈચ્છા વિરુદ્ધ સંગ કરે તો તેને વ્યભિચાર કહેવામાં આવે છે. તેને કામથી વ્યાપ્ત થયેલો કામી પુરુષ ગણવામાં આવે છે. રાવણે આવું જ ન કરવાનું કાર્ય કર્યું. સીતાજીની ઉપર નજર બગાડી તો એમને તેનું પરિણામ ભોગવવું પડ્યું. 10 માથાનો તે માનવી હતો, છતાં કામરૂપી દોષે કરીને તેના 10 માથા કપાવવાનો વખત આવ્યો. તે પુરુષોએ એક પરણેલ સ્ત્રી રાખવી અને શાસ્ત્રોની મર્યાદાને અનુસાર તેનો સંગ કરવો અને બીજી સ્ત્રીઓ જગતમાં છે તેને માં, બેન, દીકરી તુલ્ય જાણીને ત્યાગ રાખવો તો જ કામ ઉપર વિજય મેળવી શકાય તેમ છે. હવે કામ ઉપર વિજય મેળવવો હોય તો આ કળી કાળમાં કામરૂપી દોષથી પરાભાવ ન પામી જવાય તે માટે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ સર્વજીવિતાવ શિક્ષા પત્રી ગ્રંથમાં કહ્યું છે કે પારકી સ્ત્રી ઉપર ક્યારે કુદ્રષ્ટિ ના કરવી, પારકી સ્ત્રી સાથે એકાંતમાં ક્યારે ના રહેવું, અરે પોતાની માતા, બેન કે દીકરી સાથે પણ એકાંતમાં ન રહેવું. આ સલાહને જે અનુસરે છે તેઓ કામરૂપી દોષથી પરાભવ થતા નથી અને તેની ઉપર વિજય મેળવી શકે છે અને આ આજ્ઞાનો લોભ કરે છે તે દુખી થાય છે. સ્વામીજી, ક્રોધ કોને કહેવામાં આવે છે અને તેને નાશ કરવો હોય તો શું કરવું જોઈએ? ક્રોધ એ માણસ માત્રનો એવો સ્વભાવ છે કે માણસની ઈચ્છાથી કંઈક વિરુદ્ધ થાય એટલે ક્રોધ ઉપજે છે. ક્રોધ માણસને તરત આવી તો જાય છે, પરંતુ પછી તેના જે પરિણામ ભોગવવાના થાય છે તે બહુ ખરાબ આવે છે. રાવણ ખૂબ શક્તિશાળી હતો, પરંતુ આ ક્રોધરૂપી દોષ તેણે જીતેલો ન હતો.
તો ક્રોધ રૂપી દોષે જ તેનો પરાભવ કરાવ્યો હતો. અને એટલા માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે માણસ તપ કરે, યજ્ઞ કરે, જે કઈ દાન આપે એ સર્વ એક વાર ક્રોધ કરવાથી નાશ પામી જાય છે. માટે કદી ક્રોધ ન કરવો જોઈએ. હવે જો ક્રોધથી બચવું છે તેનો ઉપાય એ છે કે ક્રોધ આવે ત્યારે આપણે થોડીક ધીરજ રાખવી જોઈએ. અને તેથી જ કહ્યું છે કે ગમ સમાન ભોજન નહીં, ગમ સમાન ભોજન નહીં, જો કોઈ ગમ કો ખાય અમરીશ ગમ ખવૈયા દુર્વાસા પસ્તાય. ક્રોધ આવે ત્યારે માણસે ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું જોઈએ. સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી ક્રોધને આપણે ટાળી શકીએ છીએ. જી સ્વામીજી, હવે ત્રીજો દોષ લોભ. તો લોભ કોને કહેવાય અને તેને ટાળવા માટે શું કરવું જોઈએ? તમે સરસ પ્રશ્ન કર્યો કે લોભ કોને કહેવાય અને ટાળવાનો શું ઉપાય છે. તો લોભ એટલે કે બધું ભેગું કરવાનો સ્વભાવ. લોભ જેને હોય તેને ગમે તેટલું આપો ને તો પણ એને ઓછું જ પડે. અને જે લોભી હોય તે કદી કશું વાપરે પણ નહીં. અનેક ધનાધિક પદાર્થ મળવા છતાં અતૃપ્તિ રહ્યા કરે તેને લોભ કહેવાય છે. રાવણ પાસે અપાર સમૃદ્ધિ હતી, રાજમહેલ હતા, મંદોદરી જેવી સુલક્ષણયુક્ત પત્ની હતી, અને એ સિવાય પણ અનેક સેવા કરનાર કેટલીય સ્ત્રીઓ પણ હતી. અનેક પ્રકારના પંચ વિષયના ભોગ ભોગવી શકાય તેવા સાધનો હતા. છતાંય તે લોભને કારણે સદાય ઉદાસ રહેતો હતો. અંતે તેણે પર સ્ત્રી ઉપર દ્રષ્ટિ બગાડી એણે કરીને તે દુઃખી થયો અને અનેકને દુઃખી કર્યા. તેથી જો આપણે સુખી થવું હોય તો લોભને તજવો જોઈએ અને સંતોષ રાખવો જોઈએ. હવે આ લોભને તજવા માટે એમ કહેવાય છે, એનો ઉપાય શું? તો માણસની પાસે અનેક ગાડી હોય, બંગલા હોય, સાત પેઢી ખાય એટલું ધન હોય, પણ જો સંતોષ ના હોય તો માણસ દુઃખી રહે છે. તેથી ભગવાને આપણને જે આપ્યું હોય તેનાથી સંતોષ માનવો જોઈએ. જી સ્વામીજી, આપ ખૂબ સરસ વાત કરી રહ્યા છો. આગળ પણ બીજા દોષો અંગે આપણે વધુ માહિતી મેળવીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા દર્શક મિત્રો વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છે આપણી અંદર રહેલા દોષોને ટાળવા અંગે. સ્વામીજી, આપે કામ, ક્રોધ અને લોભની વાત કરી, હવે મારે મોહ ઉપર જવું છે. આ મોહ કોને કહેવામાં આવે છે અને તેનો નાશ કરવો હોય તો શું કરવું જોઈએ? વ્યાસજીએ મોહ માટે સરસ કહ્યું છે કે સત્યમાં અસત્યની ભ્રાંતિ, એટલે અસત્યમાં સત્યની ભ્રાંતિ એનું નામ મોહ છે. શ્રી સ્વામી ભગવાને પણ કહ્યું છે કે જ્યારે જે વ્યક્તિના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે કરવા યોગ્ય ને ન કરવા યોગ્ય તેનો વિવેક રહેતો નથી. આ દેહ, આ સાંસારિક પદાર્થોને જીવ છે તે સત્ય માને છે અને બંધાય છે અને દુઃખી થાય છે. હવે આનો ઉપાય શું? તો જ્યાં સુધી જગત સંબંધી પંચ વિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટાળવાનો નથી. આવો મહાભયંકર મોહરૂપી દોષ ટાળવાનો એ જ ઉપાય છે કે આપણે દેહથી પૃથક થઈને આત્મનિષ્ઠા કેળવવી જોઈએ અને વૈરાગ્ય દ્રઢ કરવો જોઈએ, તો જ મોહ ટળે છે. રાવણે મોહને ટાળ્યો નહોતો તો મોહે તેને ટાળી નાખ્યો. માટે મોહને આપણે અવશ્ય ટાળવો જોઈએ. સ્વામીજી, અહંકાર એટલે શું અને તેને ટાળવાનો શું ઉપાય છે? તમારો પ્રશ્ન છે કે અહંકાર કોને કહેવાય. તો જે અહંકારી માણસ હોય છે તે પોતાની જાતને સર્વથી શ્રેષ્ઠ માને છે. દરેક જગ્યાએ મેં આમ કર્યું, હું આમ કરી નાખું એવું જ બોલ્યા કરતો હોય છે. જગતમાં મારા જેવો કોઈ છે જ નહીં. આમ અહંકારીનો અહમ દરેકે દરેક પ્રવૃત્તિમાં જોડાયેલો હોય છે. આજે ઘણા માણસને સત્તા, વૈભવ, વિદ્યા, કળા, બુદ્ધિ, તપ, સાધના આને કારણે અહંકાર વધુ આવતો હોય છે. રાવણે ખૂબ તપ કર્યું હતું, એનો એનો અહંકાર હતો અને તેના કારણે જ
રામજીની સામે પડ્યો અને દુઃખી થયો. એથી જ કહ્યું છે ને, અભિમાનીના ઉપરે રૂઠે શ્રી ભગવાન, અંતે જરૂર તેનો ઉતારે અભિમાન. અહંકારને આપણે જીતવો હોય તો કોઈ અનુભવી સંત માર્ગ બતાવે તે માર્ગે જ આપણે ચાલવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમણે પોતાના જીવનના 100 વર્ષ વ્યતીત કર્યા છે તેવા કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદીજાજી સ્વામી અહંકાર ટાળવાનો ઉપાય બતાવતા કહે છે કે દેહાભિમાનમાં દોષ માત્ર રહેલા છે અને આત્મનિષ્ઠામાં ગુણ માત્ર રહેલા છે. માટે દેહાભિમાન જ્યાં સુધી હોય છે ત્યાં સુધી સુખી થવાતું નથી. માટે દેહાભિમાનનો ત્યાગ કરવો તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય. જી સ્વામીજી, હવે આ ઈર્ષા કોને કહેવામાં આવે છે અને આ ઈર્ષાને નાશ કરવી હોય તો શું કરવું જોઈએ? ઈર્ષ્યા એટલે કે કોઈની મોટાઈ કે સામેવાળાનું સારું દેખીને જલન થવા લાગે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત ગ્રંથના પ્રથમ પ્રકરણના 71મા વચનામૃતની અંદર ઈર્ષ્યાની વ્યાખ્યા એવી કરી છે કે જેની પર ઈર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેનાથી ખમાય નહીં, ને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થવાય. એ ઈર્ષ્યાનું લક્ષણ છે. ઈર્ષ્યા તો ઝેર કરતા ખતરનાક છે. ઈર્ષ્યા વાળો પોતાને દુઃખે જેટલો દુઃખી નથી થતો તેટલો બીજાને સુખે દુઃખી થાય છે. કહેવાય છે કે સુવર્ણનો ત્યાગ કરવો અને સ્ત્રીનો ત્યાગ કરવો એ કોઈ સામાન્ય વાત નથી, છતાં પણ તેનો ત્યાગ થઈ શકે છે. પરંતુ માણસ પોતાની મોટાઈ અને ઈર્ષ્યારૂપી દોષને તજી શકતો નથી. આ બે દોષને તજવા મુશ્કેલ છે. રાવણ આ ઈર્ષ્યાની આગમાં સળગી ગયો. આપણે જો ન સળગવું હોય તો સાવધાન થઈ જઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે ઈર્ષ્યા ક્યારેય ના કરવી, અને કદાચ ઈર્ષ્યા કરવી હોય તો જેના ઉપર તમને ઈર્ષ્યા હોય તેના જેવા ગુણ લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અને તેનાથી સારા આપણે ગુણો કેળવીને તેનાથી મોટા બનવું જોઈએ. દર્શક મિત્રો, આપણે આગળ પણ આ વાત ચાલુ રાખીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા. દર્શક મિત્રો, આજે આપણે વિજયાદશમી એટલે કે દશેરા ઉપર વિશેષ વાત કરી રહ્યા છે. સ્વામીજી, મારો આગળનો પ્રશ્ન છે, આ દ્વેષ કોને કહેવાય અને તેને ટાળવાનો શું ઉપાય છે? તમે પ્રશ્ન કર્યો કે દ્વેષ કોને કહેવાય, તો દ્વેષ એટલે બીજાનું ખરાબ કરવાની ભાવના. ખરેખર જીવનમાં સુખી થવા માટે આપણે આવી ખરાબ ભાવના ન રાખવી જોઈએ. સૌનું સારું થાય એવી આપણે ઈચ્છા રાખવી જોઈએ. રાવણને રામચંદ્ર ભગવાન ઉપર દ્વેષ થઈ ગયો હતો, તેના કારણે સદાય દુઃખી જ રહેતો હતો. હવે આ દ્વેષને ટાળવો હોય તો શું? તેનો ઉપાય એ છે કે આપણે વિશાળ હૃદયના બનવું જોઈએ. બીજાને સુખી જોઈને સુખી થવાનો સ્વભાવ કેળવવો જોઈએ. સૌના ભલામાં આપણું ભલું છે, સૌનું ભલું ઈચ્છું તો આપણું પણ ભલું થવાનું છે. સ્વામી, છળ એટલે શું? આ છળ કોને કહેવાય અને તેને નાશ કરવું હોય તો શું કરવું જોઈએ? કપટ કોને કહેવાય? તો કોઈ પણ ખરાબ કાર્ય કર્યા પછી તેને ઢાંકવાનો વારંવાર પ્રયત્ન કરવો એને કપટ કહેવાય. પોતે જેવા છે તેના કરતા વધુ સારું દેખાવાનો દોડ કરવો તેને કપટ કહેવાય છે. પરંતુ જુઠ્ઠું લાંબો સમય ક્યારેય ટકતું નથી. આપણે રાવણની જ વાત કરીએ તો તેનામાં કપટરૂપી દુર્ગુણ હતો. સીતાજીને અપહરણ કરવા માટે રાવણે સાધુનો વેશ લીધો હતો, અને સીતાજી તેને સાધુ જાણીને ભિક્ષા આપવા માટે આવ્યા અને તેમને તે ઉપાડીને લઈ ગયો. આમ રાવણે આ કાર્ય કપટથી કર્યું, પરંતુ તેનું અતિ ખરાબ પરિણામ એને ભોગવવું પડ્યું. ઘણા માણસો પાપમાં પ્રવૃત્ત હોય છે, પરંતુ બહાર સારા દેખાવા માટે પ્રયત્ન કરતા હોય છે, પરંતુ તે લાંબો સમય ચાલતું નથી. તેનું કપટ અવશ્ય બહાર પ્રકાશિત થાય જ છે.
માટે તો શ્રીજી મહારાજે કહ્યું છે કે ક્રોધી માણસ, ઈર્ષ્યા વાળો માણસ, કપટી માણસ અને માની માણસ, આ ચાર પ્રકારના માણસ અમને ગમતા નથી. જો હવે કપટ ને ટાળવું છે તો શું કરવાનું? તો જે માણસ ભગવાનને અંતર્યામી જાણે છે તે જ કપટ રૂપી દોષથી મુક્ત થઈ શકે છે. ભગવાન જો અંતર્યામી છે, દરેકના હૃદયનું તે જાણે છે, એવી ભાવના દ્રઢ થાય તો પછી માણસ કપટ ન કરી શકે. તેથી કપટ રૂપી દોષથી બચવા માટે ભગવાન અને સંતોને અંતર્યામી આપણે જાણવા જોઈએ. સ્વામીજી, હવે પછીનો દોષ તમે કહ્યો હતો હઠ. તો હઠ કોને કહેવાય અને તેને ટાળવાનો શું ઉપાય છે? તમે હઠ માટે પ્રશ્ન પૂછ્યો કે હઠ કોને કહેવાય, તો હઠના કારણે તો રામાયણ અને મહાભારત સર્જાયા છે. હઠ કેટલું ખરાબ પરિણામ લાવી શકે છે તેનું જીવંત ઉદાહરણ કૈકેયી છે. કૈકેયીની હઠને લઈને રામચંદ્ર ભગવાનને 14 વર્ષ વનમાં રહેવાનો વારો આવ્યો. પુત્ર વિયોગે રાજા દશરથને પ્રાણનો ત્યાગ કરવાનો વારો આવ્યો. હઠનો વિકાર આવા ઘણા ખરાબ પરિણામ લાવે છે. રાવણે પકડેલી વાતને જો મૂકી દીધી હોત તો યુદ્ધ ન થાત, પરંતુ તેણે હઠ મૂકી નહીં, તેને કારણે પોતે મર્યો અને અનેકને પોતાની સાથે મોતના મુખમાં લેતો ગયો. શાસ્ત્રકારોએ ચાર મુખ્ય હઠ કહેલી છે, બાળ હઠ, રાજ હઠ, સ્ત્રી હઠ અને જોગી હઠ. ટૂંકમાં કોઈ પણ હઠ અનર્થ સર્જે છે એ વાત નક્કી છે, તેથી આપણે હઠ ન પકડવી જોઈએ. તો હઠને ટાળવાનો ઉપાય શું? તો આપણે જો જીવનમાં સુખી થવું હશે તો ભૂલતા શીખવું પડશે, બીજાને માફી આપતા શીખવું પડશે. જો લેટ ગો નથી કરતા તેના સંસાર ઉજ્જળ થઈ જાય છે અને આર્થિક રીતે અને સામાજિક રીતે પાયમાલ થઈ જાય છે. હા, જો તમારે હઠ પકડવી જ હોય તો પકડો, પણ ભગવાન ભજવાની હઠ પકડો, આધ્યાત્મિક માર્ગે મારે આગળ વધવું જ છે એવી હઠ પકડો, તો આવી હઠ આપણને લાભદાયી નીકળશે. ગમે તે ભોગે હું સત્યને નીતિમત્તાને નહીં મૂકું તેવી હઠ પકડવા જેવી છે, તો જીવનમાં પ્રગતિ થશે. અને રાવણ જેવી હઠ કે જીદ પકડશો તો તેનો નાશ થયો હતો તેમ તમારો પણ વિનાશ થશે. માટે હંમેશા હઠનો ત્યાગ કરવો જોઈએ. સ્વામીજી, આળસ કોને કહેવાય અને તેને નાશ કરવી હોય તો શું કરવું જોઈએ? તમારો સરસ પ્રશ્ન છે કે આળસ કોને કહેવાય અને ટાળવાનો શું ઉપાય છે. તો આજનું કામ આવતીકાલે, સવારનું કામ સાંજે, અત્યારનું કામ થોડી વાર પછી કરીશું, આવી કામ કરવાની પદ્ધતિ જે માણસની હોય તેને આળસુ કહેવાય. જે માણસ આળસુ હોય છે તે જીવનમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ સાધી શકતો નથી. જે આળસુ માણસ હોય તેની મોક્ષના માર્ગે પણ ગતિ થતી નથી, આલોક અને પરલોક બંને બગડે છે. તેથી કહેવાયું છે કે આળસ અધોગતિ કરાવે છે અને પરિશ્રમ સાચી પ્રગતિ કરાવે છે. તેથી જીવનમાં જો સુખી થવું હોય તો આળસને તજવી જોઈએ. આધ્યાત્મિક ક્ષેત્રમાં ભગવાનના દિવ્ય સુખને પામવું છે તો આપણા જીવનમાંથી આળસ રૂપી ભયંકર દોષનો અંત લાવવો જ પડશે અને તો જ પ્રગતિ થઈ શકશે. જ્યારે આળસનો અસ્ત થાય ત્યારે પ્રગતિનો ઉદય થાય છે. માટે આળસ ટાળવા માટે આપણે નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવા માટે ખપ જોઈએ. જ્યારે માણસને પોતાના ધ્યેય સુધી પહોંચવાનો ખપ જાગે છે ત્યારે તે ધ્યેયને હાંસલ કરીને જ રહે છે. તેથી આળસ રૂપી દોષને જીતવા માટે ખપ રૂપી ગુણ વિકસાવવો જોઈએ અને એ ગુણ વિકસાવીશું તો આળસ આપણામાંથી ટળશે. જી સ્વામીજી, આજે આપણામાં રહેલા દોષો અંગે આપે ખૂબ સરસ વાત કરી. હવે મારો છેલ્લો પ્રશ્ન એ છે કે આપણે ખરા અર્થમાં દશેરા એટલે કે વિજયાદશમી ક્યારે ઉજવી કહેવાય? તમારો સવાલ સરસ છે કે ખરેખર વિજયાદશમી કે દશેરા આપણે ખરા અર્થમાં ક્યારે ઉજવી કહેવાય. તો દશેરાના પર્વ ઉપર આપણામાં રહેલા 10 દોષોનું આપણે દહન કરીએ ત્યારે જ ખરા અર્થમાં આપણે દશેરા ઉજવી કહેવાય.
દશેરાના દિવસે આપણે રાવણ દહન જોઈને ખુશ થઈએ છીએ, પણ તે રાવણ આપણામાં તો થોડા વધતા અંશે વસી રહ્યો નથી ને, તેની તપાસ કરવાની આપણી સૌ કોઈની ફરજ છે. હિંસા, વ્યભિચાર, ચોરી, કોઈનું અણહકનું પડાવી લેવાની બદદાનત આદિ દૂષિત ભાવો જો પેદા થતા હોય તો તેનો મતલબ એ થયો કે આપણામાં ઊંડે ઊંડે રાવણ જીવી રહ્યો છે. બુદ્ધિશાળી માણસના મનને પણ બળવાન ઇન્દ્રિયો પરાણે વિષય તરફ ખેંચી જાય છે. આજે સમાજમાં ઠેર ઠેર બહેન દીકરીઓની છેડતી થાય છે. આ શું છે? રાવણ વૃત્તિ થઈ માટે આપણે આવી વૃત્તિના શિકાર ન બનવું જોઈએ. દશેરાના દિવસે આપણે અનીતિ, અત્યાચાર, કૂટનીતિ જેવા દોષોને હટાવીને નીતિમત્તા, સદાચારમય, નિયમશીલ જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને એટલા માટે જ શિક્ષાપત્રી, વચનામૃત આદિ સત્શાસ્ત્રોમાં દ્રષ્ટિ અને મનને નિયમમાં રાખવા ઉપર ભાર મૂક્યો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને તો પોતાના મંદિરોમાં પણ સ્ત્રી પુરુષની સભા જુદી કરાવી છે અને તેમના દર્શન માર્ગો પણ નિરનિરાળા કીધા છે. મંદિરમાં સ્ત્રીનો સ્પર્શ નિષેધની પ્રણાલિકા પણ પાડી છે. આ પ્રણાલિકામાં સ્ત્રીના કોઈ તિરસ્કારની વાત નથી, પરંતુ તેમના શીલના રક્ષણનો હેતુ છે, જેથી કરીને રાવણ જેવી મનોવૃત્તિ ધરાવનારા માણસને તક જ ન મળે. આપણે દશેરાના પર્વને માત્ર રાવણના પુતળાનું દહન કરીને કે ફાફડા જલેબી ખાઈને ઉજવવાનું નથી, પરંતુ ખરા અર્થમાં ઉજવવાનું છે. આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, દ્વેષ, કપટ, હઠ અને આળસના દોષો રહેલા છે, તેને ટાળવાના છે. પરંતુ આ 10 શત્રુઓ સામે સંગ્રામમાં લડવા માટે આયુધ જોશે, હથિયાર જોશે, તો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્ત જીવન સ્વામી બાપા કહે છે કે તેને નાશ કરવા માટે ધીરજ રૂપી ઢાલ અને જ્ઞાન રૂપી તલવારની જરૂર છે. ધીરજ અને જ્ઞાને કરીને સંકલ્પ વિકલ્પ રૂપી ગાઢ સંકલ્પનો નાશ કરીને ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન કરવાનું છે. અને અખંડ ભગવાનનું ચિંતન થાય તો કોઈ દોષ આપણને પરાભવ ન કરી શકે. શ્રી સ્વામી ભગવાનની મૂર્તિમાં આપણી વૃત્તિ રહે અને અનહદ અપાર સુખની પ્રાપ્તિ થાય ત્યારે જ આપણો વિજય થયો કહેવાય. આજકાલ સૌ કોઈ બસ સફળતાને જ જીવનનો એક માત્ર ઉદ્દેશ સમજે છે અને રાત્રિ દિવસ તેના માટે પ્રયત્નો કરે છે. અને સફળતા પ્રાપ્ત કરવા માટે જે શીખવું પડે તે બધું શીખે છે, તે શીખવા માટે અનેક પ્રયત્નો કરે છે. પરંતુ શું તમે શાંત ચિત્તે વિચાર કર્યો છે ખરો કે જીવનની સફળતા કરતા જીવનની સાર્થકતા વધુ મહત્વની છે? આ મોંઘો મનુષ્ય અવતાર મળ્યો તો હું ચારિત્રનું ઘડતર કરી ધીમે ધીમે પણ પ્રભુ પ્રાપ્તિના માર્ગ ઉપર આપણે પ્રયાણ કરવું જોઈએ. એ જ ખરી જીવનની સાર્થકતા છે. જેવા જેના વિચારો હોય એવું એનું વ્યક્તિત્વ હોય છે. માટે વિચારો પર નિયંત્રણ, વિચારોમાં શુદ્ધતા અને સકારાત્મકતા હોવી ખૂબ જરૂરી છે, આવું આપણા સત્શાસ્ત્રો કહે છે. તો આપણે સફળતા પ્રાપ્ત કરવા માટે ભલે પ્રયત્નો કરીએ, પરંતુ આ દશેરાના વિજયાદશમીના ઉત્સવ પ્રસંગે આપણા અંતઃકરણમાં રહેલા દોષો પર વિજય મેળવવા માટે પ્રયત્નશીલ બનીએ તો આજ ખરા અર્થમાં આપણે દશેરાની ઉજવણી કરી કહેવાશે. જય શ્રી સ્વામિનારાયણ.